રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયા કિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે વિપર્જય વાવાઝોડાની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ ગયું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશ્રયદ્રુપ સાબિત થઈ રહ્યા છે. 76 મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિપોરજોય વાવાઝોડાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગીર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે વાવાઝોડાથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર ઉપર ભાર મૂક્યો છે અને 8 જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં કુલ 94,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઈ શકે તેવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4,864, જામનગરમાં 9,942, પોરબંદરમાં 4,379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1,605, મોરબીમાં 9,243 અને રાજકોટમાં 6,822 એમ કુલ 8 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8,930 બાળકો, 4,697 વૃદ્ધો અને 1,131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. મેરા નામ રહીમ ખાન, ગંગાપુરા જિલ્લા બાલોતરા રાજસ્થાન છે. હું હમ ઇધર શ્રીરામ જો એક ઉદ્યોગ હૈ નમક કા ઉસમેં કામ કરતે હૈ. ફિલહાલ હમ સબકો ઇધર જો યે મેડિલ સ્કૂલ હૈ મોટી બરાર મેં યહાં સબ આયે હુએ કમ સે કમ 100 સે જ્યાદા આદમી હૈ યહાં પર હમારે છેઠ જો બાબુ ભાઈ હૈ ઉસને બહોત અચ્છી વ્યવસ્થા કી હૈ ઓર સબકે લિયે સબકા ધ્યાન રખ રહે હૈ ઓર સરકાર તરફ સે ભી અચ્છી વ્યવસ્થા હૈ. જતકારો ભાઈ સમુદ્ર મિઝાન આગરમાં કામ કરતા દીપોર જે વાવાઝોડાને લઈને કાલે અમે સ્થળાંતર કરી વાવાણિયા ગામમાં પ્રાઇવેટ સ્કૂલમાં આવેલા છે. પરંતુ કાસુંબીરના ડુંગેથી 30 માણસો સ્થળાંતર કરવામાં આવેલા બરાબર. તે પછી આપણે લવણપુર જયદીથી ત્યાંથી 22 માણસો ટ્રેક્ટર મારફતે અને વાવાણિયા કાસુંબીર ડુંગેથી ટ્રેક્ટર મારફતે માણસો સ્થળાંતર કરવામાં આવેલા છે. તો અત્યારે જે પ્રાઇવેટ સ્કૂલ છે તો એમાં પીવાના પાણીની વ્યવસ્થા છે બરાબર. રાશન અમે અમારું પોતાનું લઈ બધા. તે પછી જયદીપ કંપની તરફથી અમને રાશનની કીટ મળેલી છે બરાબર. જયદીપ કંપની તમામ વ્યવસ્થા કરી આપી છે બરાબર. અત્યારે ખાવા પીવાનું બધું માણસો વ્યવસ્થિત રીતે મળે છે બરાબર. સાંજે સવારે ચા પાણી નાસ્તો બપોરે સાંજે બધું વ્યવસ્થિત રીતે મળે છે બરાબર. સરકારી પ્રસાધન તમામ આવે છે, બધું પુસ્તક કરે છે, ખબર અંતર પૂછે છે. અને જયદીપ કંપનીના જે માણસો છે ખડે પગે છે સતત બરાબર. 24 કલાક સ્ટેન્ડ બાય છે બરાબર. સુરતભાઈ પટેલ કરીને સતત અમારી નજર ઉપર સતત અમારી ઉપર આવે છે, પૂછે ખબર અંતર બધાય બરાબર. કોઈ